સભ્ય કાંતિભાઈ ખરાડી છે કાંતિભાઈ આખરે કોંગ્રેસે ખાતું ખોલ્યું છે ગેનીબેન જીત્યા છે પાંચ એવા કયા મુદ્દા રહ્યા જેના લીધે ગેનીબેન જીત્યા આખા ગુજરાતની અંદર અમને એક સીટ અમે જીત્યા છીએ પણ અમને એમ લાગે છે કે ગુજરાતમાં અમે જીત્યા છે અને એ વિજય બનાસકાંઠા જિલ્લાના ગરીબમાં ગરીબ નાનામાં નાનો ગામડામાં સેવાડામાં રહેતો જે મતદાતા છે એમનો વિજય છે અને આ બનાસકાંઠા જિલ્લાની અંદર મહિલા ઉમેદવાર તરીકે સંસદ સભ્ય તરીકે ગેનીબેન ચૂંટાઈને આવ્યો છે જે દિવસે એમની ટિકિટ જાહેર થઈ ત્યારથી ગેનીબેનનું મોમેરું ભરવાની ચર્ચાઓ થતી હતી બનાસકાંઠા જિલ્લાએ હસી ખુશીથી પૂરા હિંમતથી મોમેરું ભર્યું છે અને આગાઉ પણ એમ ગેનીબેન પ્રત્યે વિશ્વાસ છે કે બાકી રહેલો કે જે એમની માગણીઓ પરમાં જે કામ અધૂરો હશે ગેનીબેન કરવા પડતે એ લોકો પણ અમારા પ્રત્યે લાગણી છે ને અમારા પણ એ લોકો માટે વિશ્વાસ છે ગેનીબેન એવું કહ્યું હતું તેઓ રેખાબેન સામે ચૂંટણી નથી લડી રહ્યા પરંતુ બનાસ ડેરી અને બનાસ બેંક સામે ચૂંટણી લડી રહ્યા છે આજે એમનો આ વિજય થયો છે આ વિજયને આપ કઈ રીતના ગણો છો ગેનીબેન એકલા નતો કહેતો બનાસકાંઠા જિલ્લો વધો કહેતો તો એક બાજુ બનાસ ડેરી હતી એક બાજુ બનાસ બેંક હતી એના સમયે બનાસકાંઠાનો જંગ સેવાડામાં સેવાડા બેઠેલી જે મતદાતાઓ છે એ બધા જ બનાસકાંઠા વાસીઓ ચૂંટણી લડતા હતા કેમ કે એક બાજુ બનાસ બેંકને બનાસ ડેરી હતી એમના સમય આખો જ બનાસકાંઠા જિલ્લો હતો અને છેવટે હસી ખુશીથી બનાસકાંઠા જિલ્લાનો આજે વિજય થયો છે આપણી સાથે કાંતિભાઈ ખરાડી તેમનું કહેવું છે કે હસી ખુશીથી બનાસકાંઠાનો વિજય થયો છે આ ગેનીબેનની જીત નહીં પરંતુ બનાસકાંઠાની જીત તેઓ ગણાવી રહ્યા છે કિશોર તુંવર ન્યૂઝાઇડન ગુજરાતી બનાસકાંઠા તો સો કાંતિભાઈ ખરાડી છે કાંતિભાઈ આખરે કોંગ્રેસે ખાતું ખોલ્યું છે ગેનીબેન જીત્યા છે પાંચ એવા કયા મુદ્દા રહ્યા જેના લીધે ગેનીબેન જીત્યા આખા ગુજરાતની અંદર અમને એક સીટ અમે જીત્યા છીએ પણ અમને એમ લાગે છે કે ગુજરાતમાં અમે જીત્યા છીએ અને એ વિજય બનાસકોઠા જિલ્લાના ગરીબમાં ગરીબ નાનામાં નાનો ગામડામાં છેવાડામાં રહેતો જે મતદાતા છે એમનો વિજય છે અને આ બનાસકોઠા જિલ્લાની અંદર મહિલા ઉમેદવાર તરીકે સંસદ સભ્ય તરીકે ગેનીબેન ચૂંટાઈને આવ્યો છે જે દિવસે એમની ટિકિટ જાહેર થઈ ત્યારથી ગેનીબેનનું મોમેરું ભરવાની ચર્ચાઓ થતી હતી બનાસકોઠા જિલ્લાએ હસી ખુશીથી પૂરા હિંમતથી મોમેરું ભર્યું છે અને આગાઉ પણ એમ ગેનીબેન પ્રત્યે વિશ્વાસ છે કે બાકી રહેલો કે જે એમને માગણીઓ પરમાં જે કામ અધૂરા હશે ગેનીબેન કરવા પડતે એ લોકો પણ અમારા પ્રત્યે લાગણી છે ને અમારા પણ એ લોકો માટે વિશ્વાસ છે ગેનીબેન એવું કહ્યું હતું તેઓ રેખાબેન સામે ચૂંટણી નથી લડી રહ્યા પરંતુ બનાસ ડેરી અને બનાસ બેંક સામે ચૂંટણી લડી રહ્યા છે આજે એમનો આ વિજય થયો છે આ વિજયને આપ કઈ રીતના ગણો છો ગેનીબેન એકલા નહોતો કહેતા બનાસકાંઠા જિલ્લો વધુ કહેતો હતો એક બાજુ બનાસ ડેરી હતી એક બાજુ બનાસ બેંક હતી એના સમયે બનાસકાંઠાનો જંગ વાડામાં સેવાડા બેઠેલી જે મતદાતાઓ છે એ બધા જ વાસીઓ ચૂંટણી લડતા હતા કેમ કે એક બાજુ બનાસ બેંકને બનાસ ડેરી હતી એમના સામે આખો જ બનાસકાંઠા જિલ્લો હતો અને છેવટે હસી ખુશીથી બનાસકાંઠા જિલ્લાનો આજે વિજય થયો છે આપણી સાથે કાંતિભાઈ ખરાડી તેમનું કહેવું છે કે હસી ખુશીથી બનાસકાંઠાનો વિજય થયો છે આ ગેનીબેની જીત નહીં પરંતુ બનાસકાંઠાની જીત તેઓ ગણાવી રહ્યા છે કિશોર તુવર ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા